हरि ओम धोरण बे विषय गणित प्रकरण 14 पक्षीओ आवे पक्षीओ जाय। आ प्रकरण में आपणे आगळ सरवाळाना दाखला सरवाळाना ओरडा उकेलना दाखला अने बादबाकीना दाखला जोया। बराबर आज आपणे बाद बाकी ना कोयडा उकेलना दाखला जोईशुं। गणित શરૂઆત કરીએ એ પહેલા એક વખત ફરીથી સમજાવી દઉં કે વધતીવાળા સરવાળાના દાખલા હોય તો જ્યારે આપણે એકમના અંકનો સરવાળો કરીએ છીએ ત્યારે જે જવાબ આવે એનો એકમનો અંક નીચે જવાબમાં મૂકવાનો અને દશકનો અંક વધતી તરીકે મૂકવાનો અને દશકના અંકમાં ત્રણ રકમનો સરવાળો થશે। બરાબર બાદબાકીના દાખલામાં ઉપરની રકમમાંથી નીચેની રકમ ના જાય એટલે કે ઉપરની રકમ નાની હોય અને નીચેની રકમ મોટી હોય તો શું કરવાનું બાજુમાં જવાનું ત્યાંથી એક દશક લેવાનું। બરાબર છે એ રીતે આપણે દાખલા ગણીએ છીએ। ચલો આજે આપણે બાદબાકીના કોયડા ઉકેલના દાખલા જોઈએ। એક તળાવમાં 62 બતક હતા। તેમાંથી 92 શું થાય એટલે હું બોલી નથી શું થાય 92 39। બરાબર એક તળાવમાં 62 બતક હતા તેમાંથી 29 બતક ઉડી ગયા। હવે તળાવમાં 29 બતક ઉડી ગયા। હવે તળાવમાં કેટલા બતક બાકી રહ્યા તમારી પાસે કંઈક હતું એમાંથી તમે થોડુંક કોઈકને આપી દીધું તો તમારી પાસે વધે છે કે ઘટે છે ઘટે એટલે કે ઓછું થાય છે ઓછું થાય છે એટલે કે બાદબાકી કરવાનું।
બરાબર ચલો તો 62 બટક ઓછા 29 બટક હવે ઉપર 2 છે નીચે 9 છે ઉપર 2 માંથી 9 જાય તમારી પાસે 2 ચોકલેટ છે તમારે કોઈને 9 ચોકલેટ આપવાની છે તો કેવી રીતે આપો તમારી પાસે તો 9 ચોકલેટ છે નહીં તો આપણે શું કરવાનું બાજુમાં જવાનું એની પાસે 6 દશક છે 6 દશક એટલે કેટલા થાય 60 6 દશક એટલે કેટલા થાય 60 એક દશક આપણે લઈ લેવાનું એટલે કે અહીંયા મૂકવાનું તો આની ઉપર ચોકડી મારવાની અહીંયાથી 1 લીધા એટલે કેટલા વધ્યા 5 અહીંયા 10 લીધા આને 10 આપ્યા અને 2 હતા તો 10 વત્તા 2 કેટલા થાય અહીંયા 12 કેટલા થયા 12 હવે 12 માંથી આપણે 9 બાદ કરવાના છે 12 માંથી 9 થાય તો કેટલા વધે 3 વધે આપણે ગણતરી કરી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 9 બાદ કરી દો 1 2 3 4 5 6 7 8 9 જતા રહ્યા કેટલા વધ્યા 1 2 3 12 માંથી 9 જાય તો 3 5 માંથી 2 જાય તો 3 બાકી બતક કોયડા ઉકેલના દાખલામાં નીચે જવાબ લખવો ફરજિયાત છે જવાબ તળાવમાં 33 બતક બાકી રહ્યા સમજ પડી ગઈ કેવી રીતે દાખલા ગણવાના છે ઉપર નાની રકમ હોય નીચે મોટી રકમ હોય તો નીચેના 9 માંથી ઉપરના 2 બાદ કરાય નહીં બાદબાકીમાં ઉપર નીચે કરવાનું નથી આપણે સરવાળામાં મોટી રકમમાં નાની રકમ ઉમેરીએ છીએ પણ બાદબાકીમાં એવું થાય નહીં ઉપરની રકમમાંથી જ નીચેની રકમ બાદ કરવાની બરાબર ચાલો બીજો એક દાખલો જોઈએ એક તળાવમાં 57 હંસ હતા કેટલા હંસ હતા 57 તેમાંથી 37 હંસ જતા રહ્યા કેટલા જતા રહ્યા 37 અહીંયા આપણે 56 હવે તળાવમાં 56 હંસ હતા તેમાંથી 37 હંસ જતા રહ્યા હવે તળાવમાં કેટલા હંસ બાકી રહ્યા શું કરવાનું બાદબાકી શું કરવાનું બાદબાકી તમારી પાસે ઘરે રમવા માટે બોલ હોય તમે બધા ભેગા કરી કરીને 10 બોલ ભેગા કર્યા હોય હવે 10 બોલમાંથી 5 બોલ ખોવાઈ જાય તો કેટલા બોલ બાકી રહે તમારી પાસે 5 બોલ બાકી રહે એટલે 5 જતા રહ્યા તો તમારી પાસે વધ્યા
કે ઓછા થયા ઓછા થયા 10 માંથી 5 ખોવાઈ ગયા તો 5 જ વધ્યા ને એટલે ઓછા થઈ ગયા તો બાકી શબ્દ આવે એટલે આપણે ઓછાકાર બાદબાકી કરવાની ચાલો 56 હંસ ઓછા 37 હંસ નિશાની ફરજિયાત કરવાની નિશાની કરો ત્યારે ધ્યાન પણ રાખવાનું કે તમે કઈ નિશાની કરી ઓછા કાકની કરી કે વત્તા કાકની દાખલો બાદબાકીનો હોય તમે સરવાળાની નિશાની કરો દાખલો સરવાળાનો હોય તમે બાદબાકીની નિશાની કરો એટલે દાખલો શું થાય ખોટો પડે શું થાય ખોટો પડે ચલો હવે 6 માંથી 7 જાય ના જાય કેમ 6 નાના છે 7 મોટા છે તો આપણે શું કરીશું બાજુમાં જઈશું એની પાસે 5 દશક છે 1 10 આપણે લઈ લઈએ એટલે ત્યાં કેટલા થઈ જાય 4 કેટલા થઈ જાય 4 એની પાસે કેટલા થઈ જશે 10 આપણે આપ્યા અને 6 હતા તો 10 ને 6 કેટલા થાય 16 કેટલા થાય 16 આગળ આપણે આ લખાયું છે 10 વત્તા 6 10 વત્તા 7 10 વત્તા 8 10 ને 1 11 10 ને 2 12 10 ને 6 16 આખો ગળિયો યાદ રાખીએ તો બાદબાકીમાં વાંધો આવે નહીં ચલો હવે 16 માંથી આપણે 7 બાદ કરવાના છે 16 માંથી 7 જાય તો કેટલા વધે ગણતરી કરીશું તમને મેં હંમેશા કીધું છે એક હાથ છે 5 આંગળી છે વેઢા કેટલા થાય 15 અહીંયાથી તમે શરૂઆત કરો અહીંયા 15 વેઢા થાય આપણે કેટલા જોઈએ છે 16 તો આ 16 બરાબર 16 માંથી 7 બાદ કરી દઈએ 1 2 3 4 5 6 7 ગયા કેટલા વધ્યા 1 2 3 4 5 6 7 8 9 16 માંથી 7 જાય તો 9 4 માંથી 3 જાય તો 1 બરાબર આ રીતે કમ્પ્લીટ આખો દાખલો ગણેલો હોય તો તમને બેમાંથી 2 માર્ક્સ પૂરા મળે નહીતર મળે નહીં ચાલો બે દાખલા ગણી લો ચલો ગણાઈ ગયા બે દાખલા હવે ત્રીજો દાખલો એક નદીમાં બગડ છગડ શું બોલાય
26 બતાવું છું એક નદીમાં 48 સારસ છે અને 26 બતક છે નદીમાં બતક કરતા સારસ કેટલા વધારે છે આપણે આગળમાં આગળના પ્રકરણમાં જોયું કે રકમમાં કેટલા બાકી કેટલા વધારે કે કેટલા ઓછા શબ્દ આવે ત્યારે શું કરવાનું બાદ બાકી શું કરવાનું બાદ બાકી કરવાની મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની બરાબર ચલો 48 સારસ ઓછા 26 બતાવો 8માંથી 6 જાય હા જાય કેમ 8 મોટા છે 6 નાના છે 8માંથી 6 જાય તો કેટલા વધે 2 કેટલા વધે 2 ગણતરી કરીશું 1 2 3 4 5 6 7 8 6 બાદ કરી દો 1 2 3 4 5 6 કેટલા વધ્યા 1 અને 2 8 માંથી 6 જાય તો 2 4 માંથી 2 જાય તો 2 ચલો નીચે જવાબ લખીશું નદીમાં 22 સાહસ વધારે છે નદીમાં કેટલા સારસ વધારે છે 22 સારસ એટલે આવી રકમ આવે કે કેટલું વધારે છે કેટલું ઓછું છે તો ગભરાઈ જવાનું નહીં ચાલો ચોથો દાખલો જોઈએ એક તળાવમાં 35 બગલા છે અને 17 હંસ છે તળાવમાં 17 કરતા હંસ કેટલા ઓછા છે ચાલો ફરી એક વાર રકમ વાંચીશું એક તળાવમાં 35 બગલા છે અને 17 હંસ છે તળાવમાં બગલા કરતા હંસ કેટલા ઓછા છે શું શબ્દ આવ્યો કેટલા ઓછા એટલે શું કરવાનું બાદ બાકી કરવાની હમણાં જ કીધું કેટલા વધારે કેટલા ઓછા કેટલા બાકી શબ્દ આવે તો બાદ બાકી કરવાના 35 બગલા
ઓછા પાંચમાંથી સાત જશે ના જ કેમ પાંચ નાના છે સાત મોટા છે તો શું કરીશું બાજુમાં જવાનું એની પાસે ત્રણ દસ છે અહીંયા ત્રણ છે એટલે કેટલા છે દસકના સ્થાનમાં ત્રણ છે એટલે એની કિંમત કેટલી થાય ત્રીસ કેટલી થાય ત્રીસ એક દસક આપણે લઈશું એટલે ત્યાં થઈ જશે બે અહીંયા થઈ જશે દસ આડે આપ્યા પાંચ આના હતા એટલે કેટલા થયા પંદર બરાબર પંદરમાંથી સાત બાદ કરો તો કેટલો જવાબ આવે બોલો પંદરમાંથી સાત જાય તો કેટલા વધે પંદરમાંથી સાત આઠ આઠ કેટલા વધે આઠ અહીંયાથી શરૂઆત કરો એટલે એક અહીંયા પંદર સાત બાદ કરો દો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા વધ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમાંથી એક જાય તો એક જવાબ અહીંયા બાકી અઢાર નથી લખવાનું જવાબમાં લખીશું તળાવમાં અઢાર હંસ ઓછા છે બરાબર લખાઈ ગયું સમજણ પડી છે ભાઈ બધાને બાદબાકીના દાખલા છે આ દસકાવાળી બાદબાકી છે આ સાદો દાખલો છે આ દસકાવાળો છે બરાબર આગળ પણ આપણે ત્રણ દાખલા જોયા ત્રણે ત્રણ દાખલા કેવા હતા દસકાવાળી બાદબાકીના બરાબર છે તમારી પાસે ઓછું હોય તો તમે બાજુમાં જાઓ છો ને આપણા ઘરે લોડ થઈ ગયો હોય કેક બટાકું ઓછું હોય ખૂટતું હોય તો આપણે શું કરીએ બાજુવાળા ત્યાંથી લઈ આવીએ પછી સાંજે લાવીએ ત્યાં પાછું એમને પાછું આપી દઈએ બરાબર એટલે અહીંયા નાની રકમ હોય તો બાજુમાં જવાનું બાજુમાં એટલે આ દસકનું સ્થાન છે પાંચ એ એકમના સ્થાનમાં છે ત્રણ એ દસકના સ્થાનમાં છે ત્રણની કિંમત ત્રીસ થાય ત્રીસમાંથી દસ આપણે લઈએ એટલે ત્યાં વીસ થઈ જાય એટલે ઉપર બે મુકાય બરાબર ત્રણમાંથી એક જાય તો કેટલા વધે બે ઉપર બે આવે અને આના દસ અને આના પાંચ નો સરવાળો ઉપર લખવાનો આ રીતે તમારે દાખલા ગણવાના છે દસકાવાળી બાદબાકીના જેટલા વધારે ને વધારે દાખલા ગણશો એટલી બાદબાકી તમારી પાકી થઈ જશે કારણ કે ત્રીજા ધોરણમાં ત્રણ રકમના દાખલા આવશે બાદબાકીમાં પણ ત્રણ રકમ આવશે એકમ પાસે નથી દસક પાસે જાઓ દસક પાસે નથી સો પાસે જાઓ બરાબર આમના ઘેર નથી તો પેલાના ઘેર તમે પૂછવા જાઓ છો જાઓ ને એ તો આ દાખલા જો પાક્કા આવડતા હશે તો ત્રીજા ધોરણમાં પણ તમને પાક્કા દાખલા આવડશે ઘરે તમારે બીજા બે દાખલા આવી રીતે જાતે રકમ બનાવીને લખવાના તમને ના આવડે તો મમ્મી પપ્પાને કે મોટા ભાઈ બહેનને કહેવાનું કે મને બીજી બે રકમ બનાવી આપો હું જાતે દાખલો ગણો બરાબર છે જાતે ગણશો તો આવડશે નહીંતર કશું જ આવડશે આવતા વિડીયોમાં બીજા આપણે કોઈ ડાઉટ પહેલાં દાખલા જોઈશું હરિ ઓમ